जय श्री कृष्ण बाळको, आपणे लास्ट વિડિયોના અંદર ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપ્યા, બરાબર? પણ ચિત્રના આધારે હવે તમારે શું કરવાનું છે, પ્રશ્ન નંબર 2 જુઓ. ધોરણ 4માં આપણે યુનિટ 6 ભણી રહ્યા છે, બરાબર? સ્વદેપોથી ભણી રહ્યા છે. જુઓ, અહીંયા બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રોના આધારે ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર? આપણે ચિત્રોના આધારે પ્રશ્નો જવાબ તો આપ્યા, હવે ચિત્રોના આધારે શું કરવાનું છે, તમારે પ્રશ્નોના આપણે ખાલી જગ્યા પૂરવાની છે. બોક્સ આપેલું જ છે, તો આપણે જોઈશું. રોકી ઇઝ ખાલી જગ્યા, તો આપણને ચિત્રમાં ખબર છે કે રોકી શું કરી રહ્યો છે. તો રોકી આ રહ્યો, જુઓ દેખાય છે, રોકી શું કરી રહ્યો છે, રનિંગ કરી રહ્યો છે. તો આપણે અહીંયા લખીશું રનિંગ, બરાબર? અહીંયા આપ્યું છે રનિંગ, જુઓ આપ્યું છે ને. પછી જુઓ કુકુ ઇઝ ખાલી જગ્યા પોએમ, તો તમે જુઓ કુકુ શું કરી રહી છે, પોએમ વાંચી રહી છે, બરાબર? તો આપણે શું કરીશું, અહીંયા જુઓ રીડિંગ જેવું કંઈક છે, તો હા આ રહ્યું, આ રહ્યું રીડિંગ, દેખાય છે? તો આપણે લખીશું રીડિંગ, આર ઈ એ ડી આઈ એન જી, રીડિંગ. પછી જુઓ મોનું ઇઝ ખાલી જગ્યા અ ટ્રી, બરાબર? તો મોનું શું કરી રહ્યો છે, ક્લાઇમ્બિંગ. આપણને ખબર પડી જાય કે ક્લાઇમ્બિંગ કરી રહ્યો છે, તો ક્લાઇમ્બિંગ આ લખેલું છે, અહીંયા લખેલું છે ને, બરાબર? તો શું આવશે, ક્લાઇમ્બિંગ, ખબર પડી બાળકો? પછી જુઓ અહીંયા ડિમ્પુ ઇઝ ખાલી જગ્યા અ મૂવી, તો ડિમ્પુ શું કરી રહ્યો હતો, મૂવી જોઈ રહ્યો હતો, તો વોચિંગ કરી રહ્યો હતો. તો આપણે વોચિંગ લખીશું અહીંયા, વોચિંગ, બરાબર? પછી જુઓ બાળકો કિકુ ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ, શું આવશે, કિકુ સિંગિંગ એન્ડ શું કરશે, ડાન્સિંગ. ડાન્સિંગનો સ્પેલિંગ શું થશે, ઈ કાઢીને આઈએનજી, ડાન્સિંગ, બરાબર? અહીંયા પણ લખેલું છે, લખેલું છે ને, આ રહી, જુઓ દેખાય છે. પછી જુઓ અહીંયા ગીટુ ઇઝ ખાલી જગ્યા, ગીટુ શું કરી રહી છે, તો અહીંયા જુઓ ગીટુ અહીંયા સ્કીપિંગ કરી રહી છે, તો અહીંયા સ્કીપિંગ જેવું કંઈ છે, હા આ રહ્યું, સ્કીપિંગ છે ને, તો અહીંયા સ્કીપિંગ લખીશું, બરાબર? પછી છે જુઓ ગીટુ ઇઝ ખાલી જગ્યા બુક, જુઓ બાળકો ગીટુ એ શું કરી રહી છે, કીટુ શું કરી રહી છે, રાઇટ કરી રહી છે. બાકી શું રહ્યું, રાઇટ, તો ડબલ્યુ આર આઈ ટી આઈએનજી, ઈ કાઢી નાખવાનો, ખ્યાલ આવ્યો બાળકો? નેક્સ્ટ આગળ જુઓ, હવે પ્રશ્ન નંબર 3, ચિત્રો જોઈ યોગ્ય વાક્યો સામે ટીક માર્ક, એટલે ખરાની નિશાની કરવાની છે. હવે અહીંયા તમને ચિત્રો અલગ અલગ આપી દીધા છે, એના આધારે તમારે શું કરવાનું છે, અહીંયા ટીક માર્કની નિશાની કરવાની છે, બરાબર? તો તમે ચિત્રો જોઈ શકો છો, અહીંયા ગીટુ શું કરી રહી છે, સ્કીપિંગ કરી રહી છે, અહીંયા ડિમ્પુ શું કરી, આપણે મંકી એટલે મોનું શું કરી રહ્યો છે, ક્લાઇમ્બિંગ કરી રહ્યો છે, અહીંયા કુકુ શું કરી રહી છે, અહીંયા રીડિંગ કરી રહી છે. પછી જુઓ ચિત્રમાં કિકુ શું કરી રહ્યો છે, સિંગિંગ કરી રહ્યો છે, ગાઈ રહ્યો છે, બરાબર? પછી અહીંયા જુઓ, અહીંયા આ કોણ છે, રોકી, રોકી યાદ છે ને, રોકી શું કરી રહ્યો હતો, રનિંગ કરી રહ્યો હતો. અને અહીંયા છે કીટુ, કીટુ એ લખી રહી હતી. તો આપણે અહીંયા જોઈશું, હવે જુઓ તમને અહીંયા શું કીધું છે, કે ચિત્રો જો યોગ્ય વાક્ય સામે ખરાની નિશાની કરવાની છે. તો ગીટુ ઇઝ રનિંગ, તો ગીટુ રનિંગ કરી રહી છે, ના, તો ગીટુ ઇઝ સ્કીપિંગ, શું કરી રહી છે, ગીટુ ઇઝ સ્કીપિંગ, દોરડા કૂદી રહી છે, ખ્યાલ આવે છે બાળકો? પછી જુઓ મોનુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, મોનુ ઝાડ પર ચડી રહ્યો છે, તો આપણને મળી ગયું, મોનુ ઇઝ રાઇટિંગ અ બુક, દેખાય છે ચિત્રમાં કોઈ રાઇટિંગ કરી રહ્યો છે, ના, તો શું હશે, વાંચતા પણ શીખવાનું બાળકો, વાંચશો તો જ તમને ખ્યાલ આવશે કે એ શું કહેવા માંગે છે, બરાબર?
तो मोनो इज क्लाइमिंग अ ट्री, बराबर, तो आना ऊपर खरानी निशानी आवशे। ख्याल आवे छे बाळको? पछी जुओ प्रश्न नंबर 3। कुकू इज वॉचिंग अ मूवी, कुकू फिल्म जोई रही छे, देखाय छे तमने फिल्म जोता? ना, कुकू शू करी रही छे? कुकू इज रीडिंग अ पोएम, तो शू आवशे? कुकू कविता वाँची रही छे। ख्याल आवे छे बाळको? पछी जुओ 4। कुकू किकू इज सिंगिंग, किकू गीत गाई रही छे, अहीं किकू इज स्कीपिंग, तो स्कीपिंग नथी करी रही, तो शू करी रही छे? किकू गीत गाई रही छे। तमने आवी रीतना पण प्रश्न पूछी शके छे बाळको, बराबर? એટલે ધ્યાનથી પ્રશ્ન વાંચવાનો અને પછી જ આન્સર આપવાનો, ખ્યાલ આવ્યો બાળકો? પછી જુઓ તમે અહીંયા 5 નંબર પર શું લખ્યું છે, ચલો વાંચો તો। તો તરત તમે કહેશો કે રોકી ઇઝ રનિંગ, આપણે શીખી ગયા છે એટલે આપણને ખ્યાલ છે કે રોકી રનિંગ કરી રહ્યો છે, રોકી ઇઝ સ્કીપિંગ, રોકી કઈ દોરડા કૂદી રહ્યો છે। ચિત્ર પરથી જ ખબર પડી જાય કે રોકી જે શું કરી રહ્યો છે, રનિંગ કરી રહ્યો છે, શું કરી રહ્યો છે, રનિંગ કરી રહ્યો છે। હવે જુઓ તમે અહીંયા 6 નંબરનું ચિત્ર, કિટુ ઇઝ રાઇટિંગ અ બુક, કિટુ બુક લખી રહી છે, ચોપડી લખી રહી છે, તો દેખાય છે કે કિટુ ચોપડી લખી રહી છે, બરાબર? તો કિટુ ઇઝ વોચિંગ અ મૂવી, તમને કોઈ ચિત્રમાં કિટુ ટીવી જોતી બતાવે છે? ના, તો શું દેખાશે? કિટુ ઇઝ રાઇટિંગ અ બુક, બાળકો તમને કિટુમાં પછી કુકુમાં કિટુમાં પછી કિકુમાં પછી ગીટુમાં આ બધામાં ઘણી બધી ભૂલો પડશે, પણ નામ યાદ રાખી લેવાના અને પછી જોઈ લેવાનું, બરાબર, એટલે ખ્યાલ ચોક્કસ આવી જશે। પછી જુઓ અહીંયા ચિત્રમાં જુઓ તો કોણ છે, ડિમ્પુ દેખાય છે, આપણને ખબર છે કે કૂતરાનું નામ ડિમ્પુ છે, તો ડિમ્પુ ઇઝ વોચિંગ અ મૂવી, ડિમ્પુ ટીવી જોઈ રહ્યો છે, ફિલ્મ જોઈ રહ્યો છે। પછી ડિમ્પુ ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ, તો ના, એ સિંગિંગ ડાન્સિંગ નથી કરી રહ્યો, એ શું કરી રહ્યો છે? ડિમ્પુ ઇઝ વોચિંગ અ મૂવી। ખ્યાલ આવ્યો બાળકો? આ રીતના તમારે તમારે શું કરવાનું છે, તમારે ખાલી ચિત્રમાં નામ લખવાનું છે અને પછી આ તમારી નોટબુકમાં પ્રશ્ન નંબર 3 અને આ 2 લખી દેવાના છે। તો બાળકો ધ્યાનથી વાંચીને એકવાર વાંચવાનું અને પછી જ લખવાનું છે। તો જય શ્રી કૃષ્ણ બાળકો।